नंबर्स का रिलेटेड है। तो आज आप संभावना आगे दाखिल दाखला नंबर 22। तो जो पासो बे वक्त उचार तो ये तुमने पोस्टर आप पोस्टर तुम्हारे पूर्ण करने तो घटना की दिया पासा पर सरवाड़ो सरवाड़ो मतलब ये त्रण चार पांच छ सात आठ नौ दस अगर बार संभावना तो पासो बे वक्त उछाड़ो शक्य परिणामों परिणामों कदा तमे तमारी नोट में लख्या होय शक्य परिणामों जेम के आपणे एक 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 बे एवी रीते टोटल 36 परिणामों लख्या था ए परिणामों तमे लखेला होय तो एना उपर तमे जोई शको। तो अहीं पहेलुं तो तमने आपेलुं छे के बे सरवाळो मळशे एनी संभावना 1/36। जो त्रण मळो तो त्रण माटे तमने खबर है एक बे मळो अने बे एक मळो तो ए रीते मळशे 2/36। ज्यारे 4 होय तो 3/36। अहीं मित्रो दाखला ख्याल ना आवे तो टोटल बधा शक्य परिणामो तमे लखी ત્યારબાદ સરવાળો કેટલો થાય તમે ચેક કરી શકો આગળ શક્ય પરિણામો આપણે ચલાવેલા જ હતા તો અહીંયા ચાર માટે ત્રણ ભાગ્યા છત્રીસ પાંચ હોય તો ચાર ભાગ્યા છત્રીસ છ હોય તો પાંચ ભાગ્યા છત્રીસ સાત હોય તો છ ભાગ્યા છત્રીસ આઠ હોય તો ફરીથી પાંચ ભાગ્યા છત્રીસ શક્ય પરિણામો બતાવી લખીને ત્યારબાદ આનો ઉકેલ શોધવાનો પછી તમને બીજું પૂછ્યું કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે અગિયાર શક્ય પરિણામો જે અહીંયા લખેલા જ છે બધાની સંભાવના કેટલી કહેવાય એક ભાગ્યા અગિયાર તો શું આ દલીલ સાથે સંમત છો અને તમારા જવાબનું સમર્થન કરો તો આપણે લખીશું દલીલ સાથે સંમત નથી એટલે કે નહીં કેમ કહીએ જો બધાનો જો આપણે ભાગાકાર કરીશું તો જવાબ કેવો મળશે જુદો જુદો તો અહીં દરેક શક્યતાનો જવાબ જુદો જુદો મળે છે તેથી આપણા દલીલ સાથે સંમત નથી ઉદાહરણ આપણે અહીંયા પૂરું કરીએ આગળનો દાખલો લીધો કે એક રમતનો એક રૂપિયાના સિક્કાનો જો ત્રણ વખત ઉછાળવામાં આવે તેને મળતા પરિણામ લખો અને જો સરખું પરિણામ મળે એટલે કે ત્રણ વખત કાંટો મળે અને ત્રણ વખત છાપ મળે તો હનીફ રમત જીતી જાય અથવા અન્યથા હારે તો જો હનીફ રમત હારે તેની સંભાવના શોધો તો અહીંયા શક્ય પરિણામો નીચે મેં લખી દીધા છે તો સિક્કાને ત્રણ વખત ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા એટલે 2^n તો 2^3 એટલે 8 શક્ય પરિણામો મળે જે મળતા પરિણામો શક્ય જો પહેલા ત્રણેય વખત એચ લેવામાં આવે તો પહેલી વખત એચ 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 ફરીથી એચ એચ ડી અને એચ ડી ડી આ પહેલા ત્રણેય વખત એચ મળે એની સંભાવના ત્યારબાદ બીજા પરિણામો મળશે જો સિક્કા ઉપર પ્રથમ કાંટો મળે તો ટી એચ એચ ટી એચ ડી ટી ટી એચ એચ ટી એચ અને ટી ટી ડી અહીંયા મિત્રો યાદ રાખવાનું કે કોઈ પણ પરિણામ વારંવાર મળવું જોઈએ નહીં એટલે ફરી વખત મળવું જોઈએ નહીં આ શક્ય પરિણામ તમે બધાએ નોંધી લેવા સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે તો 8 શક્ય પરિણામો મળે 8 શક્ય પરિણામો તમે બીજી રીતે પણ લખી શકો જેમ કે પહેલી વખતે એચ 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 ત્રણેય વખતે એચ ફરી બીજી વખત પણ એચ અહીંયા પણ એચ તો આટલા ટી આવશે આટલા એચ આવશે આટલા ફરીથી જો એચ અહીંયા લખીએ આપણે તો અહીંયા ટી અથવા એચ ની જગ્યા રહેતી નથી તો અહીંયા ફરી વખત એચ આવશે નહીં તો ફરીથી ટી એચ એવી રીતે ટોટલ તમે 8 પરિણામો જે મેં ઉપર લખ્યા છે એ રીતના લખી શકો છો। હવે મિત્રો જો હનીફ રમત જીતી જાય ક્યારે જાય તો ત્રણે વખત છાપ મળો અથવા ત્રણે વખત કાંટો મળો એવા ઉકેલા પરિણામો બે પરિણામ
પણ અહીંયા શું કીધું હોય કે અનિલ બ્રહ્મ હારે એની સંભાવના શોધો તો અહીંયા લખીશું ઘટના એ અનિલ બ્રહ્મ હારે છે તો અનિલ રમત હારે તે ઘટનાની સંખ્યા કઈ રીતે શોધવાની મિત્રો જો અહીંયા ટોટલ કેટલા પરિણામો હતા 8 પરિણામ અનિલ ક્યારે જીતે આ પરિણામ ના આ પરિણામ મળતો તો ટોટલ કેટલા પરિણામ હતા 8 માઇનસ અનિલ કેટલા પરિણામોમાં જીતશે 2 પરિણામોમાં તે 2 બાદ કરતા અનિલ હારેના પરિણામોની સંખ્યા કેટલી થઈ 6 થઈ તો એના માટે પી ઓફ એ બરાબર અનિલ રમત હારે તે પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા તો અહીંયા રમત હારેના પરિણામો હતા 6 કુલ પરિણામ હતા 8 તો 3 2 6 બે ચોગા તો આપણે પી ઓફ એ મળશે 3/4 અહીંયા પરિણામો મિત્રો દરેકે ખાસ નોંધવા ના ખ્યાલ આવે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો આગળનો દાખલો મિત્રો 24 નંબર તો પાસાને 2 વખત ઉછાળવામાં આવો તો પેલા 2 વખત ઉછાળવામાં આવે એટલે તમને ખબર શક્ય પરિણામોની સંખ્યા 36 મળે 36 પરિણામો અહીંયા આપણે લખીશું તો એમાં એક વખત પણ પૃષ્ઠ પર 5 નહીં મળે એની સંભાવના અને મિનિમમ એક વખતે 5 મળે એની સંભાવના કેટલી તો અહીં મળતા પરિણામો અમે મિત્રો લખીશું આપણે આગળ લખતા હતા એ જ રીતે 1 1 શરૂઆતમાં દરેક ઉપર 1 મળે તો 1 2 1 3 1 4 1 5 એક 6 એ જ રીતે શરૂઆતમાં દરેક ઉપર 2 મળે તો 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6 આવો પરિણામ મળતો નથી મિત્રો અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા આપણે મળતા પરિણામો ટોટલ આપણે 36 લાગ્યા અહીંયા તમને પહેલું પૂછ્યું કે એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 મળે નહીં તો 5 વાળા ધ્યાનમાં લેવાના નહીં તો 5 વાળા ક્યાં આવે મિત્રો અહીંયા પહેલા આવ્યા 4 જેમાં દરેક વખતે 5 મળ્યો એક આ પણ અને આ આખી જે સિરીઝ કરી એમાં દરેક વખતે આપણને 5 મળે તો કુલ 5 નહીં મળે 5 નહીં મળે એટલે જો 5 કેટલી વખત મળે 1 2 3 અને 4 5 6 7 8 9 10 અને 11 11 વખત 5 મળે જ્યારે આપણે કુલ પરિણામ અહીંયા પૂછીને લખું મિત્રો તો જો મળતા પરિણામો આપણે અહીંયા લખ્યા હતા અહીં એક વખત 5 મળે તેવા પરિણામો કેટલા મળ્યા હતા મિત્રો આપણને 11 હાલ જ આપણે જોયા હતા તો 5 ના મળે તેવા પરિણામો કેટલા થશે તો કુલ પરિણામ એટલે 36 એમાંથી આપણે 11 બાદ કરી દઈશું તો 36 - 11 એટલે 25 હવે ઘટના એ
एक પણ વખત પૃષ્ઠ પર 5 લાઈન મળે તો એક પણ વખત પૃષ્ઠ પર 5 ન મળે તો P of A કઈ રીતે શોધવાનું કે એક પણ વખત પૃષ્ઠ પર 5 ન મળે તેની સંખ્યા ભાગ્યા કુલ પરિણામને संख्या तो एक પણ વખત ના મળે એની સંખ્યા આપણે શોધી દી મિત્રો કુલ પરિણામ હતા 36 5 મળેલા હતા 11 તો 36 11 એટલે 25 તો 25 બાર સોરી આ બરાબર એક પણ વખત પૃષ્ઠ પર 5 ના મળે તો 5 ના મળેલા સંભાવના હશે 25 ભાગ્યા 36 જ્યારે ઓછામાં ઓછા એક વખત 5 મળે તો એક વખત 5 મળે એવા પરિણામો માટે ઘટના બી લઈશું तो घटना बी ओछा में ओछा एक वक्त 5 मिले तो पी ऑफ बी बराबर ओछा में ओछा एक वक्त 5 मिले तेनी संख्या ભાગ્યા કુલ પરિણામની સંખ્યા મિનિમમ એક વખત મિત્રો 5 મળતા હોય એવા પરિણામો કેટલા હતા 11 ભાગ્યા 36 તો આપણો જવાબ આવશે P of B બરાબર 11 ભાગ્યા 36 આ જ ઘટના બી તમે આગળના પૂરક ઉદાહરણ ઉપરથી પણ ગણી શકો જેમ કે આગળ આપણે ઘટના એ ગણાઈ એ ઘટના એ અને ઘટના બી એકબીજાની કેવી ઘટના પૂરક ઘટના तो पूरक घटना माने तुम्हें p of b बराबर 1 minus p of a करें पण दाखलो गणी सको छो અહીં આપણે આ દાખલો પૂરો કરીએ છીએ પચીસમો દાખલો મિત્રો પ્રકરણનો છેલ્લો દાખલો તો નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી એ તમારે જવાબ માટે કારણ આપવાના તેમાં પહેલું વખત જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો આપણને ત્રણ શક્યતાઓ મળે આપણને ખબર છે આ દલીલ ખોટી હોય કેમ કે સિક્કાને બે વખત ઉછાળતા મળતા પરિણામો टोटल कितना मळे चार मळे चार कया कया तुमने खबर छ एच 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 टी टी एच અને ટી ટી તો ત્રણ પરિણામો મળશે ને ચાર પરિણામ મળશે અને દરેકની સંભાવના 1/3 પણ થશે નહીં તો આ દલીલ કેવી મિત્રો ખોટી છે જ્યારે આગળનો જો પાસાનો ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામ મળે કયા કયા તો અયુગ્મ સંખ્યાઓ અથવા યુગ્મ સંખ્યા તો અહીં આ દરેક મિત્રો આપણે જોઈએ તો પાસાને ઉછાળતી વખતે અહીં એક જ પાસો કીધો બે પાસા કીધા નથી તો પાસાને ઉછાળતા મળતા પરિણામો પાસો બધા નંબર છે તો મળતા પરિણામો કયા હતા 1 2 3 4 5 અને 6 તો આમાં અયુગ્મ ઘટના જોઈએ તો અયુગ્મ ઘટનાઓ મળશે 1 3 અને 5 જ્યારે યુગ્મ ઘટના જોઈએ તો 2 4 અને 6 તો બંને સરખી ઘટના મળે એ 3 5 એટલે ટોટલ 3 ઘટના અયુગ્મ માટે પણ અને યુગ્મ માટે પણ કેટલી ઘટના મળે મિત્રો 3 તો બંને સમસંભાવી ઘટનાઓ તો અયુગ્મ ઘટના મળવાની સંભાવના કેટલી થશે 1/3 તમે ગણી પણ શકો અહીંયા તમને અયુગ્મ ઘટના પૂછી ગયો અયુગ્મ ઘટનાની સંભાવના એટલે અયુગ્મ અંકોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ એટલે 6 તો 1/2 આ દલીલ કેવી મિત્રો સાચી છે અહીંયા આપણે સંભાવનાનું ચેપ્ટર પૂરું કરીશું